नमस्कार दर्शक मित्रों, हूँ छु सूरज लुहार अने आप जोई रह्या छो आईएचआरसी 24/7 न्यूज। भारतीय जनता पार्टी नी जे टीम छे वीरेन्द्र सिंह जाडेजा तेमज एमनी पूरी टीम आजे कमर कसी ने एटले के प्रचार प्रचार अर्थे रापर तालुका नी अंदर निकली छे। त्यारे आपणे हमणा अगाउ जोयुं के कल्याणपर गाम नी मुलाकात लीधी अने त्यारबाद जे छे ए हवे सलारी गाम नी मुलाकात लीधी छे अने सलारी गामना लोको पासेथी पण जाणवानी कोशिश करीशुं કે એમના ગામની અંદર હાલની અંદર ચૂંટણીની શું કામગીરી ચાલી રહી છે। આજે રૂટીન કાર્યક્રમની સભા તરીકે વિધાનસભા 6ના ઉમેદવાર શ્રી વીરેન્દ્રસિંહ અમારા ગામે પધાર્યા હતા, તેમનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું છે અને અહીંયાથી બાંહેધરી આપી છે કે જેમ બને એમ વધારે બીજેપી તરફથી મતદાન કરશું। પાટીદાર સમાજને પણ નમ્ર વિનંતી સૌએ કરી છે કે સામે પક્ષે પાટીદાર છે, તમને બરાબર સૌને ખબર છે કે 5 વર્ષના કાર્યકાળમાં શું કામો થયા છે અને ગામમાં તો ક્યારે દેખાણા છે નહીં, અમુક પારિવારિક કોકના સંબંધના હિસાબે ગામમાં આવ્યો તો ઠીક છે, બાકી જાહેરમાં ક્યારે મુલાકાત લીધેલી લાગતી નથી। કોઈ આવ્યા જ નથી 5 વર્ષમાં, કોઈ ઓળખતા પણ નથી। તાલુકા નો વિકાસ થવો જોઈએ, 5 વર્ષમાં કઈ નથી થયું, એ પ્રમાણે હવે શું લાગે? 5 વર્ષમાં અમારા ગામમાં કઈ પણ નથી થયું, કોઈ વસ્તુ નહીં, કઈ પણ વસ્તુ નહીં। હા હા હા, ખૂટતું તો ઘણું બધું હતું પણ હવે એ કડીઓ જોડવાની કોશિશ અમે કરીએ છીએ અને હું મારા મોટે કહું એના કરતા ગ્રામજનોએ તમને મારા તરફથી જવાબ આપી જ દીધો છે, એટલે વધારે કહું મારે બોલવાનું થતું નથી। આ પણ ખોટું શું, અમે પોતે જ અમે બધા કાર્યકર્તા છીએ, બરાબર, કઈ હતું નહીં, પણ અમને ચેક લખી દીધો, પણ ચેક લઈને ખાલી સમજવા મિસ્ટેક છે, ચેક નથી આપેલો, પણ અમને જયારે એમએલએ ની ગ્રાન્ટ હોય એમાંથી અમને 5 લાખ રૂપિયા ની ફાળવણી કરી હતી, જિલ્લામાં એમને આયોજનમાં પત્ર લખ્યો, એ પત્ર લઈ અને હું જયારે વર્ક ઓર્ડર લેવા ગયો ત્યારે એમને કહેવામાં આવ્યું કે એમએલએ ની ગ્રાન્ટ પતી ગઈ છે, એમએલએ ની ગ્રાન્ટ છે નહીં, તો આવી રીતના પત્ર ન અપાય એ ગલત પેમી છે, ચેક નતો આપેલો। પોતાના વાલસીમાં ચાહે આવ્યો ને એ જ આવ્યા, બાકી કોઈ આવ્યા જ નથી સંતો, અમુક ગામડામાં બોટ માર ગુમ છે, ગુમ જ થયેલ છે, સાચી વાત છે, ગુમ થયેલ છે પટેલ સમાજના। ભારતીય જનતા પાર્ટીના તાલુકાના મહામંત્રી શ્રી કાંજી ધારાસભ્ય કોંગ્રેસના હતા, એટલે આપણે આ તાલુકાની અંદર કોઈ પણ વિકાસના કામો કરાવવામાં નિષ્ફળ રહ્યા એવું કહું તો પણ કઈ વાંધો નથી, એટલે આપણે હવે એવી ભૂલ ન કરી, કારણ કે સરકાર તો ભાજપની જ રચાવવાની છે અમારા આ કામ માટે। પણ ક્યારેક ક્યારેક અમારે ડેલી આ પાછું કરવું પડતું હતું, કારણ કે આપણું ધારાસભ્ય નતો હું। મારા જ્ઞાતિજનો ભાઈઓને બહેનોને બધાને વિનંતી કરું છું કે ભાઈ સાહેબ આમાં જ્ઞાતિવાદમાં રાજ કે મીડિયાનો યુગ છે અને આપણે બધું જાણતા જઈએ છીએ કે કેને વોટ દેવાનો છે અને શું કરવાનું છે। જવાબદારી તરીકે હું તમને બધાને વિનંતી કરું છું કે આવનારી 1 તારીખે કમળને મત આપી અને આખું ગામ એક પણ મત કોંગ્રેસને ન જાય એવી અહીંયાથી આપણે બધાને એક અપીલ કરવા માંગુ છું કે આ સલારી ગામમાંથી 100% મત ભાજપને મળે એવી મારી વિનંતી છે। શેના માટે ભાજપને? કારણ કે આ તાલુકાની અંદર વર્ષોથી આ તાલુકો ખેતી આધારિત રહ્યો છે અને ખેતી માટે શું જોવે છે? પાણી, કેવડિયા કોલોનીથી જો આ સલારી સુધી પાણી પહોંચાડ્યું હોય, આ તાલુકા સુધી પાણી પહોંચાડ્યું હોય તો માત્ર ભાજપની સરકાર જ પહોંચાડી શકે। 60 વર્ષ કોંગ્રેસે રાજ કર્યો છતાં પણ આ તાલુકાને પાણીથી વંચિત રાખ્યો હતો। તો મિત્રો, વિકાસની વાત હોય, રાષ્ટ્રવાદની વાત હોય કે આ તાલુકાની નહીં આખા દેશની જ્યારે આપણે વાત કરીએ, તો રામ મંદિરનો મુદ્દો હોય, 370ની કલમ હોય, તો કર્મનિષ્ઠ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેશની
આન બાન શાન વિદેશના રંગમંચો ઉપર આજે ગુજરાતનો ડંકો વાગતો હોય ત્યારે આપણી બધાની ફરજ પડે છે કે આપણે નરેન્દ્રભાઈ મોદીના અને વિરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ અને હું વિશ્વાસ આપું છું કે આજે આ તાલુકાની અંદર 5 વર્ષ આપણે જે વિકાસથી વંચિત રહી ગયા છીએ એ આપણી બધાની ભૂલ હતી આજે ભૂલ સમજાય છે આપણા બધાને અને ભૂલને સમજવું જોઈએ જો બીજી વખત આપણે ભૂલ કરશું તો 5 વર્ષની સજા આપણે બધાને ભોગવવાની છે એટલે મારો કહેવાનો ફરજ છે કે આ વખતે ભાજપ તરફ વોટ કરી અને કમળનું બટન દબાવી અને આપણા ઉમેદવારને જંગી બહુમતીથી આપણે જીતાડીએ એવી હું એક અપીલ કરું છું ગામ વતી અને તાલુકા વતી શેના માટે કે કાંઈ પણ કામ હશે તો આપણે મજબૂત ઉમેદવાર હશે અને વિધાનસભામાં આપણો ઉમેદવાર હશે વિધાનસભાની અંદર તો આપણે ગમે ત્યારે એમની પાસે જઈ શકશું આજે સરપંચથી લઈ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે કેન્દ્રમાં આપણી સરકાર હોય ગુજરાતમાં આપણી સરકાર હોય પણ આપણો ધારાસભ્ય ન હોય તો આપણે વિધાનસભામાં આપણને એન્ટ્રી પણ નથી મળતી મિત્રો એક મારી એક અનુભવની વાત કરી દઉં આ ગામમાંથી પણ 5-7 માણસો ચાલ્યા હતા મારી સાથે આ 42 ગામ પાણીથી વંચિત રહેતા કરશન બાપા અને આપણા કાનજી બાપા મને ફોન કર્યો કે આ 42 ગામ જે પાણીથી વંચિત રહ્યા છે એના માટેની અમે ખૂબ મહેનત કરી છે જ્યારે પંકજભાઈ ધારાસભ્ય હતા ત્યારે પણ હજી કોઈ આપણને એનો ઉકેલ નથી થતો તો અમે આપણા નીતિન પટેલ સાહેબનો ટાઈમ જોઈએ છે મેં એ જ ટાઈમે નીતિનભાઈને ફોન કર્યો નીતિનભાઈ કીધું કાલે આવી જાઓ તમે અહીંયાથી અમે લગભગ 20-25 જણ ગયા કોરોનાનો ટાઈમ હતો અને આ બધા મારી સમક્ષ બેઠા છે એમાં ઘણા માણસો હાલ્યા હતા સાથે ગોર્ધનભાઈ ઝડપિયાની ઓફિસમાં આપણે મીટિંગ કરી અને આપણને ટાઈમ મળ્યો જ્યારે અમે ગયા નીતિનભાઈને મળવા માટે ત્યારે નીતિનભાઈને એક રજૂઆત કરી ત્યારે નીતિનભાઈએ મને કીધું કે આ બધો આપણા ભાજપના ગામ પાણીથી વંચિત રહી ગયા છે હા સાહેબ બધા આપણો ભાજપાઈ છે અને ખેતી આધારિત આ તાલુકો છે અને ખેતી માટેનું પાણી અને પીવાના પાણીના પ્રોબ્લેમ છે અને આ બધા ગામ ભાજપી છે તો આપણે હારી કેમ ગયા મારે જવાબ શું આપવો ત્યારે મારે કહેવું પડ્યું કે સાહેબ અમે પટેલોએ પાપ કર્યું છે અને અમે પટેલોના પાપનો અમે ભાગીદાર છીએ એમાં તો ત્યારે નીતિનભાઈએ કીધું કે હવે ક્યારે આવું પાપ ન કરતા તો આપણે અહીંયાથી સંકલ્પ લઈએ કે આપણા ઉમેદવાર કોંગ્રેસના જે પણ હોય કોઈને સગો વાલો સંબંધી જે પણ હોય તે એક વ્યક્તિથી મોટો દલ હોય છે દલથી મોટો દેશ હોય છે એટલે કોઈ પણ ભૂલ ન થાય પરિવાર સંબંધ હોય તો આપણે એને ઘરે 2 વખત જમી આવવાનો પણ આ રાજકારણની અંદર સમાજવાદ નથી ચાલતો બધે 18 વર્ષ ભેગા મળીને આપણે એક ઉમેદવાર લઈ આવતા છીએ શેના માટે કે આપણા આ તાલુકાનો વિકાસ થાય આપણા નાના મોટા જે પણ પ્રશ્ન હોય અને નાની મોટી જેને પણ કોઈ એક મતભેદ હોય કાઢીને આ રાષ્ટ્રવાદ માટે મત કરવાનો છે એટલે મારી બધા ભાઈઓને અપીલ છે કે કોઈ પણ ભૂલ કર્યા વગર આવતી 1 તારીખે કમળનું બટન દબાવી અને આપણા બૂથો સળગાવી નાખવાના છે અને જ્યારે 8 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે હું બાપુ વતી જવાબદારી લઉં છું કઈ પણ તમારા પ્રશ્ન હશે હું તમારી સાથે રહીશ ડાયરેક્ટ બાપુથી પણ મળી શકો છો તમે એક સરળ સ્વભાવ છે એમનો અને સૌને સાથે રાખી અને સૌનો સાથ સૌનો વિકાસ કરવાનો એમનો જે લક્ષ્ય છે કારણ કે પરિચય હું તો શું આપી શકું તમને બધાને પરિચય છે કે માનવી મુંદ્રાના ધારાસભ્ય હતા 5 વર્ષ એના પહેલા વર્ષોથી એમનો રાજકારણમાં બાપ દાદાઓથી રાજકારણની અંદર એ રહ્યા છે અને ભચાઉ તાલુકાની અંદર એમણે ખૂબ કામ કર્યા છે અને માંડવી મુંદ્રાના પણ ખૂબ કામ કર્યા છે તમે બધા પરિચિત છો એટલે આ તાલુકો પણ
काम थी वंचित न रहे, कोई कार्य थी वंचित न रहे, एटला माटे आपणा धारासभ्य ने आपणे गांधीनगर मूकशुं अने आ गामना जेटला पण वधारे वोट मळशे अने साथी ठोकीने कही शकशुं। ત્યારે મારે બધાને વિનંતી છે કે આવતી એક તારીખે એક દિવસની પાકી પાડજો, વોટ કર્યા વગર કોઈ પણ કામે ન જાય એવી મારી વિનંતી છે। અસ્તુ, ભારત માતા કી જય। તો માફ કરજો મચ્છ સર્વે મહાનુભાવો, આગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેશભાઈ, ઉપસરપંચ શ્રી અભિભાઈ, આપ સર્વે બધાને વડીલો, યુવાન મિત્રો, માતાઓ બહેનો, હમણાં વાલજીભાઈ દિનેશભાઈ બહુ કાંજી કાકાને બહુ સારી વાતો કરી વિકાસની, કારણ કે 2017માં આપણે જે ભૂલ કરી આપણે ખૂબ પસ્તાના, આપણો તાલુકો વિકાસથી વંચિત રહેતો, આ ગામથી આપણે કોઈ દિવસ પક્ષાપક્ષી પણ નથી કરી। હમણાંનો દાખલો વાલજીભાઈ આપણે ખ્યાલ છે, આ ગામમાં અંદરો અંદરનો ડખો, કોંગ્રેસ ને ભાજપના બેને કુને 2 કલાક ભાઈ ધારાસભ્ય બેઠા રહ્યા, છોડ્યા નતા, પણ આપણે ગયા એટલે તો આપણે કોઈ દી કોંગ્રેસ ભાજપની મેં કીધું કોંગ્રેસ ના છોડવાના છે, ભાજપ ના છોડવાના, ખૂબ બધું આપ્યા હશે કે હું આમ કરી દઈશ તેમ કરી દઈશ। હું આપને પૂછવા માંગુ છું કે ભલે કોઈક લગ્ન પ્રસંગમાં આવ્યા હો, પણ વિકાસની વાત લઈને 5 વર્ષમાં ધારાસભ્ય શ્રી ક્યારે તમારા સમક્ષ હાજર થયા ખરા? કોરોના કાળ વખતે ક્યાં દેખાણા ખરા? જયારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર જે વચન આપે ત્યારે પ્રજા વચ્ચે કહેવાનો પ્રયાસ કરે। આ ગામમાં પણ મેં એક એવી જાહેરાત કરેલી, આ બધા જ વડીલો હતા હાજર મિટિંગમાં, કીધેલો કે અમારો સરપંચ આ ચૂંટણીમાં જીતશે એટલે પહેલો તાલુકા પંચાયતનો જે આયોજન થશે એ આખા તાલુકામાં ક્યાંય પણ ગ્રાન્ટ ન હોય એટલે આ ગામમાં ગ્રાન્ટ આપી, અને એ મેં વચન નિભાયો। 70 લાખનો આયોજન હતો તે છતાં અમે 24 લાખની ગ્રાન્ટ આ ગામમાં આપી દઈએ। વાલજીભાઈ જે વાત કરી, વાલજીભાઈ હતા ત્યારે ખૂબ વિકાસના કામો બધાને આશા જાગી હતી, ત્યારે પણ અત્યારના ધારાસભ્ય ને આખી ગેંગ પવિત્ર ધારાસભ્ય શ્રી વાલજીભાઈ ને પણ બંગડીઓ પહેરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો, એટલે વાલજીભાઈ ને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે 1 તારીખના કમલનો ખચખચાવી અને બટન એવો દબાવીએ કે એના જે પણ એમના સાથે અન્યાય, કારણ કે એ માણસને એના આઘાતમાં જ અટેક આવી ગયો, એટલે આપણે બદલો લેવાનો પણ વારો છે। 5 વર્ષ સુધી આપણે વચ્ચે હાજર નથી રહ્યા એનો પણ આપણે એને પ્રેરણા આપવાનો છે, એટલે ક્યારે પણ આ તાલુકામાં કે જિલ્લામાં વિધાનસભાની સીટ ન જીતાડી હોય એટલે લાંબી દીઠથી જીતાડીએ, અને જે જે જેમ કાંજીભાઈ કીધું એવી રીતે નરમદાથી જે વંચિત વિસ્તાર છે એના માટે પણ ગ્રેન્ટી આપીશ, અને કાલે રાપર મધ્ય પણ કીધો કે 12 મહિના અંદર પણ, કારણ કે કેસે કરી બતાવે છે, એટલે 12 મહિનામાં અમે પણ તમારે જેમના જેમ ભાગીદારી થશું એટલે ખોગન ધોબે મત આપી વિધાનસભા। 5 વર્ષ પહેલા વડીલભાઈ કર્યું કે કંઈક પાપ કર્યું છે, પાપ કર્યું તો નથી અમે તો, પણ જેણે કર્યું પાપ હશે ને એને પ્રયાસિત કરવાનો સમય લાભ અને અમૃતના ચોઘડિયા 1 તારીખે છે। લાભ અને અમૃતના ચોઘડિયામાં મતદાન કરી આપણું પાપનું પ્રયાસિત કરશું, ભારતીય જનતા પાર્ટીનું મતદાન દબાવી અને કમલનું મતદાન દબાવી અને વિરેન્દ્રસિંહને વિજય બનાવી એ જ શુભકામના। હવે આપણા ગામના શેઠ રમણીકલાલ ને કહું કે આ ફાર વિધિ કરે। માનનીય શ્રી આપણા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ તથા વિરેન્દ્રસિંહ બાપુ, હું કોઈ બોલી શકતો નથી પણ આજ બાપુ મને એમ થયું કે મને બોલવું, આજ તમારે એક હું ભૂજ રહું છે, અડધાથી અહીંયા અડધાથી ભૂજ, ભૂજ નો એક દાખલો દઉં બાપુ કે અમારી બાજુમાં 30 વર્ષના યુવાન ને ઓક્સિજન ની જરૂર હતી, 1 કલાક 1.5 કલાક થઈ જાય ડોક્ટર ક્યાં ગુજરી જશે, અને ક્યાંય ભુજમાં ઓક્સિજન નતો જડતો, ત્યારે મને કીધું કે ભચાઉમાં તમે વાત કરો, મેં હિંમતલાલને વાત કરી, હિંમતલાલ કહે હું એને રાજાભાઈને વાત કરી, રાજાભાઈએ હામતખેરીથી અમાને ઓક્સિજન લેવડાવી દીધો 2 કલાકની અંદર, અને મેં છોકરાને બચાવ્યો, એક છોકરો ફરે રહ્યો, અને મને પછી રાજાભાઈનો ફોન આવ્યો કે કેમ થયું, કીધું બાટલો બાપુ મળી ગયો છે, અને અમારા ધર્મગુરુ કોઈ એમ રાજકારણમાં નથી આવતા, ભાસ્કર મુનિ ભચાઉના હું હમણાં દર્શન કરવા ગયો બાપુ, મને કે બાપુની તમે ધ્યાન રાખજો, એ માણસ જે કામ આવશે ને બીજો નહીં આવે તમારે, અને હવે એ પણ કહું છું કે જયારે મતદાન કરવા જાઓ ને કે પહેલા કેનાલ ઉપર આંટો મારી આવે અને પછી મતદાન કરવા જાજો કે મારે કેને આમાં મતદાન કરવું, અને વિરેન્દ્રસિંહ બાપુ ને આપણે એટલું કહીએ છીએ કે ગામ નો ક્યારે પણ કામ હોય ને તો અડધી રાતે એનો દરવાજો ખખડાવે, એને લાઈનમાં નથી ઉભો રહેવું પડતું આપણે, અને આ હમીરસિંહ બાપુ જયારે આપણી આ મહેશની ચૂંટણી હતી ત્યારે આપણે માતાજીના મઠમાં કીધું હતું કે જો તમે આ મહેશને ચૂંટી દો તો તમે માંગે એટલું વધુમાં વધુ ગ્રાન્ટ હું આપીશ,
અમારા રૂબરૂમાં કહેતો અને આજથી સુધી મહેશભાઈ વધુમાં વધુ જ્યાં માગો ત્યાં લેતા જાઓ અમીરસિંહ બાપુ. અને જયારે આપણી આ લિંક થશે ને કે જો આ વળવીરભાઈ છે અમે એના કારણે ત્રણ ફેરા ગયા જિલ્લા પંચાયતમાં પૂરેપૂરો અમને સહકાર દીધો. ન થાય એમ તો જેને તેને જેને ફોન કરી દીધા અને એ જોવા દેવા ભાજપ વાળાને કે મહેશભાઈને અમે બચાવ્યો છે અમારી મન જાણે. એટલે આજે આપણે છે ને આપણા ગામનું મતદાન છે 3200 નું. કીધું 3200 કરોડનું છે બાપુ, 4000 નું મતદાન છે. ગયા વખતે અમને 700 મત ઓછા રેડ્યા હતા પણ આટલે એટલું તો કઈ શકી ને કે અત્યારે જો નરેન્દ્ર મોદી નો હાથ મજબૂત કરવો હશે ને તો કમળ સિવાય આપણો ઉધાર નથી અને કોઈ સરકાર આવવાની નથી અને આપણા મત ફેલ જ જવાના છે. સુગમ પણ બીજા દેવા તમારે હું આ જૈન તરીકે બોલું છું અને આજે અમારા જૈનો માં નક્કી છે મત કેવો તો ભાજપ સિવાય દેવો, ઉમેદવાર નહીં ભાજપ સિવાય મત જ ના દેવાનું. તો આપણે શું કમ એવું નથી માનતા કે નરેન્દ્ર મોદી જેવો ઉપર એવો આપણો રાજા બેઠો છે હું નરેન્દ્ર અહીંયા ભૂપેન્દ્ર અને અહીંયા બાપુ વીરેન્દ્ર તમારી વાત સાંભળશે. તમે પેપર વાંચો માંડવીમાં શું કામ કર્યા છે એના ક્ષત્રિય સમાજ ના પ્રમુખ કઈ એમને નથી થતા કઈ એને કામ કરવું પડે છે. એનું નામ ક્યાં થાય કે કામ કરો તો થાય. અને આપણે એનું હજુ ભર્યું છે કે અડધી રાતે જાશું તો આપણું કામ એ બાપુ કરશે. માટે છે મતદાન તો આપણે ભાજપમાં દેવાનું કીધું ભૂલી જ જાજો કારણ કે હવે આપણને એક અવસર આવ્યો છે. આપણે જો નહીં નહીં ને તો એને ફેર નથી ભરવાનું એ વાત યાદ રાખજો. પણ આપણું કામ વાતથી થઈ પડશે. એટલે હું કહું છું કે આ મત છે ને આપણા 3200 મત છે ઓછા નથી. તો આપણે પૂરેપૂરું મતદાન કરવું જોઈએ. ગયા વખતે હાથોનો તોટો આપણા ગામે દીધો હતો. આ વખતે આપણે એમ બાપુને કહીએ કે તમે ચિંતા ન કરો અને આપણે બધા સાથે મળીને જો દેશું ને તો જ આપણું આ કામ થશે. અને આપણે બાપુનું ખબર નહીં આ ચાલી રાખશું કે બાપુ હાલો.